तो दाहोद जिल्लामां તાઉતી વાવાઝોડાની અસર જોવા મળી અને ભારે પવન સાથે વરસાદ પડ્યો। અચાનક આવેલા વરસાદને પગલે ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા વધી ગઈ। એપીએમસી બહાર રાખેલા અનાજને વરસાદના પગલે મોટું નુકસાન થયું છે। ઘઉં, ડાંગર, સાળ, ચણા, મકાઈના પાકને નુકસાન થયું છે। राज्यनी अंदर તાઉતે વાવાઝોડાની અસર દાહોદ જિલ્લામાં પણ જોવા મળી છે। દાહોદ જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ મારી પાછળ જોઈ શકો છો જે માર્કેટ યાર્ડની અંદર છે, જે અનાજ છે જે ખુલ્લું બહાર અનાજ રાખેલું છે, અચાનક વરસાદના કારણે પલળી ગયું છે। અહીંના વેપારીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું શું અનાજ પલળી ગયું છે અને કેટલું નુકસાન અત્યારે માર્કેટને થયું છે? ડાંગર છે, મકાઈ છે, ઘઉં છે, સાળ છે, ચણા છે, એ બધું માલ પલળી ગયો છે। બહાર દાગીના બધાના બહાર પડ્યા છે, બધાનો અચાનક વરસાદ આવ્યો તો શું કરીએ છીએ એમ। ચોક્કસ કેટલું અંદાજે કેટલું નુકસાન થવા પામ્યું છે હાલ વેપારીઓને? 5-6 લાખ રૂપિયાનું નુકસાન છે। ચોક્કસ અચાનક જે વરસાદ આવી ગયો હતો જેના કારણે જે અનાજ બહાર પાડેલું હતું તેને નુકસાન થવા પામ્યું છે, શું કેસો? અચાનક વરસાદ આવી ગયો છે, વેપારીઓને કેટલી મોટો ફટકો પડ્યો છે? એક તો અમારા ધંધા રોજગાર સામાન્ય ચાલે છે, એમાં પાછું આ વરસાદ ન આવ્યું આવે તો માણસને એકદમ તકલીફમાં તકલીફ પડે છે। એક તો 2 વાગે બંધ થઈ જાય, માણસ આકસ્મિક મજૂરને કઈ લાવીને કઈ કામ કરાવે, વ્યવસ્થા થઈ શકી નહીં, એમને બધું હાલ પડી ગયો છે એમનાથી। ચોક્કસ જે અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો, વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો જેના કારણે જે અનાજ રાખેલું છે તે પલળી ગયું છે, હાલ તો વેપારીઓને એક તરફ તો લોકો જે કોરોનાની મહામારી છે તેના કારણે વેપાર ધંધા પર અસર છે, ત્યારે અચાનક જે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો તેમાં પણ મોટું નુકસાન થવા પામ્યું છે। પ્રિતેશ